शिक्षकों अने मुख्य शिक्षकों माटेनी यूट्यूब चैनल शैक्षणिक अने वहीवटी माहिती माटे श्रेयस डाबर। नमस्कार मित्रों, आ वीडियो में आप जोईशू बदलीना नवा नियमों 2022 अंतर्गत प्राथमिक शिक्षक अथवा मुख्य शिक्षक होय दंपति होय तो एमनी बदलीनी अग्रता। आ वीडियोनी अंदर आपणे सरकारी नौकरी करता जे पति अथवा पत्नी एटले के कोई शिक्षिका छे अने एमना पति सरकारी नौकरी करे छे अथवा तो कोईक लेडीज सरकारी नौकरी करे छे एमना मिस्टर शिक्षक छे तो आ रीतना जे अथवा मुख्य शिक्षक छे आ रीतना जे किस्साओ छे एना माटे आपणे आ वीडियोमां लईशुं। प्राथमिक शिक्षक दंपति माटे अने ग्रांटेड शाळाओ वाळा जे पति अथवा पत्नी होय एमना माटे आपणे अलग वीडियो मूकीशुं। आ वीडियोनी अंदर सरकारी नौकरी अने राज्य सुरक्षा सेवा हेठळना अधिकारी कर्मचारीओना शिक्षक मुख्य शिक्षक पति पत्नीओ माटेनी आपणे बाबत लीधी छे। स्टार्ट करिए, एमां एमने अग्रता बाबत छे प्रकरण ई। एमां अग्रता बतावेली छे के जिल्ला आंतरिक अने जिल्ला फेरबदलीनी अंदर अग्रता संदर्भे नीचे मुजब क्रमश अग्रता आपवानी थाय छे। एमां आपणे चौथा नंबरनी अग्रता पर जे अरजी थाय एटले के तमारी अरजी होय एमां अग्रता तमे एनुं प्रमाणपत्र मूकशो એટલે તમારી અરજી ચોથા નંબર એની અગ્રતામાં આવશે। એટલે કહેવાનો મતલબ કે એક પ્રકારની અનામત જેવી સિસ્ટમ જેને કહેવાય એ તમારી અરજી એમાં મૂકવામાં આવશે। ત્રણ નંબર પર પ્રાથમિક શિક્ષક દંપતિ છે એના માટેનો અલગ વિડીયો આપણે બનાવીશું। પાંચ નંબર પર જે અનુદાનિત એટલે ગ્રાન્ટેડ સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ છે એની અંદર પતિ પત્ની જો હોય એમાંથી કોઈના પતિ પત્ની સરકારી એટલે કે પ્રાથમિક શાળામાં શિક્ષક હોય એના માટે અલગ વિડીયો આવશે। આ વિડીયોમાં આપણે સરકારી નોકરી કરતા દંપતિ વિશે જોઈએ। સરકારી નોકરી કરતા દંપતિ અગ્રતા મેળવવા માટે ગુજરાત સરકારની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સરકારની સેવાઓમાં તથા ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સ્થાપિત તથા સંચાલિત બોર્ડ કોર્પોરેશન નિગમ કંપની રાષ્ટ્રીયકૃત બેંક જાહેર સાહસોની કચેરીઓમાં ફરજ બજાવતા હોય અને જેમણે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની જે તે કચેરીમાં માન્ય ભરતી પદ્ધતિથી નિમાયેલ અને સળંગ 3 વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તેમના પતિ અથવા પત્ની જિલ્લા કે નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક શિક્ષક મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા પતિ અથવા પત્નીએ પોતાનું લગ્ન નોંધણીનું રજિસ્ટ્રાર શ્રીએ આપેલ લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે। એટલે મુખ્ય આમાં મુદ્દો છે કે સરકારી નોકરી કરતા મોટાભાગના આની અંદર સાંકળી લેવામાં આવ્યા છે અને એમના પતિ પત્ની જો શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય કે વિદ્યા સહાયક હોય તો તેમાં લગ્ન નોંધણીનું રજિસ્ટ્રારનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે। એટલે કળાવી રાખવું, પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતા હોય તે કચેરીના વડાએ આપેલ આ સાથે પરિશિષ્ટમાં દર્શાવેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર એ આપણે વિડીયોના અંતમાં બતાવીએ છીએ કેવું પ્રમાણપત્ર છે એ પુરાવા તરીકે રજૂ કરવાનું। તેમજ આ બાબતે અગાઉ અન્ય કોઈ પણ પ્રકારની અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું નિયત રકમના સ્ટેમ્પ ઉપર એટલે જે તે સમયે જ્યારે અરજી કરવાની થશે ત્યારે કેટલા રૂપિયાનો સ્ટેમ્પ કરવાનો છે તે જણાવવામાં આવશે। અધિકૃત સોગંદનામું એ સોગંદનામુંમાં શું લખવાનું છે એ પણ તે વખતે બતાવવામાં આવશે તથા સરકારી કર્મચારીની કચેરી ગુજરાત સરકારની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સરકારની છે તે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત અને સંચાલિત બોર્ડ કોર્પોરેશન નિગમ કંપની રાષ્ટ્રીયકૃત બેંક જાહેર સાહસોની કચેરી છે તેની સાબિતી માટે જે કાયદા જાહેરનામા ઠરાવથી સદર બોર્ડ કોર્પોરેશન નિગમ કંપની રાષ્ટ્રીયકૃત બેંક જાહેર સાહસોની કચેરીની સ્થાપના સંચાલન કરવામાં આવતું હોય તેનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવું પડશે। એટલે જે તે સમયે એ પ્રમાણપત્ર માંગવામાં આવશે। અગ્રતાનો લાભ મેળવ્યા અંગેની નોંધ મજકૂરની સેવા પોથીમાં કરવાનો થશે। એટલે કે જે તે શિક્ષક કે મુખ્ય શિક્ષક કે વિદ્યાસહાયક હોય એમની સેવા પોથીમાં એ નોંધ કરવામાં આવશે। પુરાવાના અભાવે આ કેટેગરી માટે અગ્રતાનો લાભ મળશે નહીં, જો પુરાવા આમાંથી કોઈ પુરાવાનો અભાવ હોય તો એનો લાભ ન મળે। પ્રકરણ આર એની અંદર સ્પેશિયલ છે જે રાજ્ય સુરક્ષા કે રાષ્ટ્રીય સુરક્ષા સેવા હેઠળના અધિકારી કર્મચારીઓના શિક્ષક પતિ પત્ની જિલ્લામાં આંતરિક અને જિલ્લા ફેરબદલીઓનું પ્રકરણ છે। એમાં રાષ્ટ્રીય અથવા રાજ્ય સુરક્ષા સેવા કેન્દ્ર સરકાર કક્ષાએ લશ્કરી દળો આર્મી નેવી અને એરફોર્સ તથા અર્ધલશ્કરી દળો કોસ્ટગાર્ડ ITBP એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ CRPF ત્યાર પછી RAF કમાન્ડો અને મરીન કમાન્ડો BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ CISF
क्षेत्र तथा सशस्त्र सीमा बल स्टेट कमांडो एसआरपी એટલે કે પોલીસ આરપીએફ એની અંદર જે હોદ્દો બતાવ્યો છે એ એસઆરપી હોય તો એસઆરપી એમાં ફરજ બજાવતા અથવા ફરજ બજાવતા સમયે શહીદ થઈ ગયા હોય એટલે કે એમની ફરજ વખતે શહીદ થઈ ગયા હોય એવા જે છે એમને માટે પણ આ એમના પતિ પત્ની જેઓ જિલ્લા નગર શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક શિક્ષક કે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો તેઓને તેમની માંગણી કરેલ જિલ્લા તાલુકામાં ઉપલબ્ધ ચોખ્ખી ખાલી જગ્યા હોય ત્યારે જ તેમની બદલી કરવામાં આવશે એટલે આટલા આટલા જે સરકારી કર્મચારીઓ છે અને આ જે સેવાદળ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સેવા માટેના આટલા બધા જે બતાવેલા છે એટલા કર્મચારીઓના પતિ પત્ની શિક્ષક કે મુખ્ય શિક્ષક કે વિદ્યા સહાયક હોય તો એમને આ લાભ મળશે વિદ્યા સહાયક શિક્ષક મુખ્ય શિક્ષકની નોકરી જિલ્લામાં આંતરિક બદલી કરવી હોય તો 3 વર્ષની અને જિલ્લા ફેરબદલી માટે 5 વર્ષની થયેલી હોવી જોઈએ વિદ્યા સહાયક શિક્ષક મુખ્ય શિક્ષક પતિ અથવા પત્ની માન્ય ભરતી પદ્ધતિથી નિમાયેલ છે અને સળંગ 3 વર્ષની નોકરી કરેલ છે તે બાબતનું સંબંધિત વહીવટી વિભાગમાં મહેકમનો હવાલો ધરાવતા વર્ગ 1થી ઉતરતા ન હોય તેવા અધિકારીશ્રી દ્વારા આપેલ આ સાથે દંપતીના પરિશિષ્ટમાં આપેલ નમૂનાનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે પ્રમાણપત્ર આપણે બતાવીએ છીએ એટલે કે જે વિદ્યા સહાયક છે શિક્ષક છે મુખ્ય શિક્ષક છે એમના જે પતિ કે પત્ની જે સરકારી નોકરી કરે છે એમણે પોતાની જે નોકરીનું સ્થળ છે કે કચેરી છે ત્યાંથી ક્લાસ 1 અધિકારીથી ઉતરતા ન હોય એટલે કે ક્લાસ 1 અધિકારીનું જે પ્રમાણપત્ર પરિશિષ્ટમાં આપેલું છે આપણે બતાવીએ છીએ એ પ્રમાણપત્ર જોડવાનું તથા લગ્ન નોંધણી રજિસ્ટ્રારશ્રી આપેલું લગ્ન પ્રમાણપત્રની નકલ પણ જોડવાની થશે જે તે સમયે બદલીની જ્યારે અરજી કરે ત્યારે પુરાવાના અભાવે આ કેટેગરીમાં પણ બદલીનો લાભ મળતો નથી પુરાવા ઓછા હશે તો લાભ ન મળે જિલ્લાની અંદર બદલી માટેની સત્તા જિલ્લા પ્રાથમિકની છે શિક્ષણાધિકારીની અને જિલ્લા ફેરબદલી કરવાની સત્તા નિયામકશ્રીની છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ આવી બદલીઓ માટે જિલ્લામાં ઉપલબ્ધ ચોખ્ખી જગ્યા પર જ હુકમ કરશે સદર બદલીનો લાભ સમગ્ર નોકરી દરમિયાન ફક્ત 1 જ વાર મળશે આવા કિસ્સામાં વિદ્યા સહાયક શિક્ષક મુખ્ય શિક્ષક એ જ્યારે જિલ્લા ફેરબદલી કરાવેલ હોય ત્યારે બદલી થયેલ વિદ્યા સહાયક શિક્ષક મુખ્ય શિક્ષક અન્ય કોઈ રીતે જિલ્લા ફેર માંગી શકશે નહીં એકવાર જ્યારે જિલ્લા ફેર થઈ જાય ત્યાર પછી બીજી કોઈ રીતે માંગી શકશે નહીં આ જે પરિશિષ્ટ બતાવેલું છે એ આપણે જોઈ લઈએ આ પણ જોડે જોડવાનું છે સરકારી નોકરી કરતા હોય એમના દંપતી કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર આ પ્રમાણપત્ર જે વિદ્યા સહાયક શિક્ષક મુખ્ય શિક્ષક બદલી કરવા માંગતો હોય તેમના પતિ કે પત્ની જે શાળા કે સંસ્થા ફરજ બજાવતા હોય એટલે કે અહીંયા શાળા સંસ્થા લખી એટલે જે તે સંસ્થા કચેરીમાં હોય એમની પાસેથી એમણે મેળવવાનું આ તમામ દંપતીના કિસ્સામાં ઉપયોગી થશે આ જાવક નંબર ત્યાં એમની કચેરીનો તારીખ મારવાની છે કર્મચારીનું પૂરું નામ જે ત્યાં ચાલતું હોય જન્મ તારીખ હોદ્દો ખાતામાં દાખલ તારીખ પ્રાથમિક શિક્ષક હોય તો એના કિસ્સામાં વિભાગ વિષય એટલે આ જે સરકારી નોકરી સરકારી જે પ્રાથમિકનું આવશે એમાં પણ આ વપરાશે એટલે અહીં લખેલું છે હાલની કચેરી સંસ્થામાં દાખલ તારીખ એટલે કે દાખલા તરીકે પોલીસમાં નોકરી કરતા હોય એસઆરપીમાં હોય તો એમની કચેરીમાં જે કંઈ હોય દાખલ તારીખ વગેરે કચેરીનું સંસ્થાનું નામ અહીંયા લખવાનું છે સરનામું લખવાનું તાલુકો લખવાનો છે આગળ જોઈએ પગારની વિગત એમનો પગાર શું છે પૂરો પગાર ફિક્સ પગાર જે ચાલતો હોય તે પગાર ધોરણ કેટલું છે એમનું ફિક્સમાં હોય તો એમની નિયમિતમાં ક્યારે આવ્યા નિયમિત સંબંધમાં 5 વર્ષ બાદ નિયત પગારમાં સમાવપાત્ર છે કે હા કે ના નિવૃત્તિની તારીખ ઉપરોક્ત પ્રમાણપત્ર શ્રી ખાલીજગ્યાની અસલ સેવાપોથીની ખરાઈ કરીને તેમના પતિ પત્ની શ્રીમતી ખાલીજગ્યા હોદ્દો ખાલીજગ્યા પ્રાથમિક શાળા તાલુકો જિલ્લોની બદલીના હેતુસર આપવામાં આવે છે આ રીતે એ લોકો લખીને આપશે એમાં સ્થળ તારીખ કચેરીના સંસ્થા એટલે અહીંયા જે કીધું એ ક્લાસ 1થી ઉતરતા ન હોય તેવા અધિકારીની સહી અહીં કરવાની છે જે સરકારી સેવામાં છે એમને આ રીતનું કરવાનું છે થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી શિક્ષણ સેવા વર્ગ 2 જીપીએસસી એચટાટ એચમાર ટાટ ટેટ વગેરે સ્પર્ધાત્મક વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર અન્ય આ વિડીયોમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો થેન્ક યુ વેરી મચ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર